બરાબર 0 સિગ્મા fy બરાબર 0 એટલે y અક્ષ અને x અક્ષ ના બળ જે લાગે છે 0 થાય પ્લસ ચાક ગતિવેગ કરતો એટલે કે માનો કે આ પેન હોય તો પેન જે છે ઈ આખે આખી કઈ જતી હોય જેને રેખીય સંતુલનમાં નથી એમ કહેવાય આમનામ હોય તો એ રેખીય સંતુલન કહેવાય બીજું માનો કે એક બળ ઉપર તરફ લગાડો બીજું બળ નીચે તરફ લગાડો આવી રીતે તો આ ફરવા લાગે જો એ ન ફરતી હોય તો એ ચાક ગતિવેગ સંતુલન કહેવાય જો ફરવા લાગે તો એ ચાક ગતિવેગ સંતુલન ન કહેવાય નીચે તરફ એમ થી લઈએ તો આ થશે એમ જી કોસ થીટા ઇક્યુ કોસ થીટા પ્લસ એમ જી કોસ થીટા અને અહીંયા થી છે તમારું ઇક્યુ સાઈન થીટા હોય આ છે એ આમાં પણ એમ થી છે એક એમ થી એક ઈ એમ થી એમ થી સાઈન થીટા થશે એમ થી સાઈન થીટા એવી રીતે આની આપણે વાત કરતા હોય તો આ થીટા ખૂણો હોય તો આ પણ તમારો થીટા ખૂણો થવાનો તો આ થવાનું તમારું ઇક્યુ કોસ થીટા આ થવાનું તમારું ઇક્યુ સાઈન થીટા હવે આ જે એમ થી તમે લીધું છે આ એમ થી તમને પૈડ્યા નો આવ્યો છે પૈડાનું તમારે સેન્ટર પાછળ વાત કરતા હોય તો આ પોઈન્ટ અહીં એમ જી લેતા હોય તો એ અહીંયા થશે એમ જી કોસ થીટા એ આપણે અહીં લખેલો છે એમ જી કોસ થીટા અને એમ જી સાઈન થીટા એ આપણે અહીંયા લખેલો છે એને આપણે લાઈન ઓફ સાઈટ માં લઈ લઈએ એમ જી જે લાઈન માં છે એમ જી સાઈન થીટા ટોટલ બળો કેટલા છે તો કે તમારા આને તમે જો એક્સ એક્સ કહેતા હો આને તમે વાય એક્સ કહેતા હો એક્સ એક્સ બાજુ તો સાઈન થીટા સાઈન થીટા કેન્સલ થઈ જાય આ બીજા વાય ની તમે વાત કરતા હો તો ઈ ક્યુ કોસ થીટા પ્લસ એમ જી અહીંયા શું થશે તો કે ઈ ક્યુ કોસ થીટા તો ઈ ક્યુ કોસ થીટા કેન્સલ થાય એમ જી કોસ થીટા બરાબર 0 થાય ધેટ મીન્સ તમે જ્યારે વાય એક્સ નું સંતુલન કરતા હો તોય તમને કઈ વસ્તુ મળવાની નથી થીટા ના સ્વરૂપમાં x અક્ષનું જ્યારે સંતુલન કરતા હોય તોય નથી મળે કેમ થ્રી એક વાર તો જ્યારે x અક્ષની વાત કરતા હોય ત્યારે ટોટલ બળો ની આપણે વાત કરતા હોય કયો આ બાજુ છે કયો આ બાજુ છે એ બે કેન્સલ થઈ ગયા એક બળ હોય તો એમ જી સાઈન થીટા તો એમ જી સાઈન થીટા બરાબર તમે 0 ન લખી શકો કારણ કે આપણે ફક્ત એમ અને જી બે 0 નો સાઈન થીટા એટલે ઈ પણ તમને ટૂંકમાં એફ એક્સ 0 એફ વાય સિગ્મા એફ વાય 0 સિગ્મા એફ એક્સ 0 એનાથી કઈ તમને માહિતી મળેલો છે ટોર્કનો તમારે કમ્પલસરી સહારો લેવો પડશે હવે જ્યારે ટોર્કની આપણે વાત કરતા હોય ત્યારે ટોર્કમાં કોઈ એક બિંદુ નાનું લક્ષ્ય લઈ શકો આ બિંદુ નાનું લક્ષ્ય ટોર્ક 0 લઈ શકો આ બિંદુ નાનું લક્ષ્ય ટોર્ક 0 લઈ શકો આ બિંદુ નાનું લક્ષ્ય ટોર્ક 0 લઈ શકો જ્યારે આને અનુલક્ષણ તમે 0 ટોર્ક લેતા હો તો આપણે ખબર ટોર્ક બરાબર છે તો બળ ગુણ્યા લંબ અંતર બળ ગુણ્યા લંબ અંતર બરાબર આપણે ટોટલ ટોર્ક 0 લેવાનું છે તો બળ આ જે છે આ પોઈન્ટ ની વાત કરતા હોય તો ઈ પોઈન્ટે જે આ બળ લાગે છે તો સાઈન થીટા બીજું બળ આ લાગે છે ઈ કોસ થીટા તો આ લંબ અંતર એકે નો થાય કે કાઈ છે કાઈ અંતર તમે ન મેળવી શકો હા આનું મેળવી શકો માનો કે આ જે છે ઈ આર હોય તો આ આર હોય તો આનું લંબ અંતર કેટલું છે આ જે છે બળ આ બાજુ છે અને આ પોઈન્ટ ને અનુલક્ષી બળ તો લંબ અંતર આ થાય છે એટલે બળ કેટલું થઈ ગયું એમ જી સાઈન અંતર તો કે આ ટોર્ક તમારે ક્લોકવાઇઝ ના ટોર્ક લ્યો તમે સમ ઘડીના જો ધન લેતા હો તો વિષમ ઘડીના ગુણ જો વિષમ ઘડીનો ટોર્ક તમે ધન લેતા હો તો સમ ઘડીનું ગુણ લેવાનું તો આની એમ જી સાઈન થીટા ઇન્ટુ આર ની વાત કરી તો બળ ગુણ્યા લંબ અંતર એ તમારું ક્લોકવાઇઝ થઈ આ તમારે એટલે ક્લોકવાઇઝ નું આપણે પોઝિટિવ લઈએ તો એન્ટી ક્લોકવાઇઝ નું આપણે ગુણ લઈશું એને અંતર એન્ટી ક્લોકવાઇઝ નું કહ્યું છે આ તો લેવાનું હોય કારણ કે ઈ તો એ લંબ અંતર જ ન મળે બળ ગુણ્યા લંબ અંતર એટલે બળ આ પોઈન્ટ થી બળ તમારું આવી રીતે હોવું જોઈએ આમ હોવું જોઈએ આ તો તમારે બળ રેખા ઉપર જ આવી જોઈએ આ બળ તમારું આ બાજુ લાગે છે તો લંબ અંતર તમે મેળવી શકો નહીં આ લંબ અંતર કહેવાય નહીં કરી તો બળ ની દિશા નું અંતર કહેવાય આપણે બળ ને લંબ અંતર જ લેવાનું ઓકે તો ઈ તો આવે નહીં કે કાનો લઈ લીધું એમ જે સાઈન થીટા
r હવે આ રીંગ pq sin θ into 2r પણ e કયું એન્ટી ક્લોકવાઇઝ છે એટલે આપણે માઈ આવશે pq sin θ into 2r બરાબર છે તો sin θ તમારો કોમન નીકળ્યો 0 માં છેદમાં આવી જાય છે r પણ કોમન નીકળી જાય છે વચ્ચે શું તો m થી માઈનસ 2eq બરાબર 0 તો તમે e ને સબ્જેક્ટ બનાવો coefficient mg upon 2q mg upon 2 into q હવે તમે એવું કહી શકશો આમાં આઈડિયા કઈ રીતે આવે તો જેમ તમે પ્રેક્ટિસ કરતા જાઓ ઓબ્વિયસલી આઈડિયા આવતા જાય કાંઈ કરવાનું તમે શું તો કે બળ ના બે ઘટકો આપણે જેટલા બળ અહીંયા લાગતા હોય આ વિદ્યુતભાર ઉપર આ વિદ્યુતભાર ઉપર જેટલા બળો લાગતા હોય ઈ બળોને ઘટકોમાં વિભાજિત કર્યા સામસામેના બળોને સરખાવ્યા તો એમાંથી કાંઈ મળ્યું નહીં તો પછી આપણે સંપૂર્ણ રીતે બે પ્રકાર મળે તો ચાક બેટી લીધું ચાક બેટીમાં મને કહેવાનું આવું ઈ બરાબર એમ છે પણ કયું ઈ તમારો એક ઓપ્શન પણ છે ઈ સમાન હશે તો બી ઓપ્શન પણ છે ઓકે આ વ્યવસ્થિત રીતે લખી નાખો પછી આપણે મૂવ ઓન અનધર ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 30 ઓકે ક્વેશ્ચન નંબર 30 નંબર સી આપણે ક્વેશ્ચન નંબર 30 માં કી કેવું છે ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં લાગુ પડેલું છે ત્યારે ઝીરો ક્રોસ એચ જેટલું અંતર કાપે છે હવે વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાઈ નાખવામાં આવે છે અને ઇલેક્ટ્રોનની જગ્યાએ સ્થિર સ્થિતિમાંથી પ્રોટોનને મૂકવામાં આવે છે તો ઇલેક્ટ્રોને એ જેટલું અંતર કાપતા જે ટાઈમ લગાડ્યો ઈ અને પ્રોટોનની એ જેટલું અંતર કાપતા જે ટાઈમ લગાડ્યો એની સરખામણી કરવાની ફરી એકવાર આપેલ માધ્યમ કેવું છે વિદ્યુત ક્ષેત્ર તમને ઉર્ધ્વ દિશામાં આપેલું છે હવે એ એક ઇલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી મૂકવામાં આવે તો એચ જેટલું અંતર કાપે કારણ કે આપણે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અંતર કાપે આને ક્યુ ઈ કહી દે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનનું જે ઋણ હોય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં એચ જેટલું અંતર કાપે એમાં ટાઈમ માનો કે ટી જેટલો લે છે તો વી બરાબર વી જીરો આપણે અંતરની વાત કરતા હોઈએ તો એચ બરાબર વી જીરો ટી પ્લસ આર એ ટી સ્ક્વેર આવું લઈએ પ્રવેગ તો આપણે ખબર કે કેટલો થાય છે ઈ ક્યુ ઈ ના છેદમાં એમ ઇલેક્ટ્રોન જે દળ હોય તે આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ સ્થિર સ્થિતિમાં જે શરૂઆત તો એમ જીરો છે તો આપણે ટી ને તો સબ્જેક્ટ બનાવી તો 2h / 1 h લખી એમાં 2h a એટલે શું થશે કે e એટલે શું તો કે e q e / m e ઉપર જશે એ જ રીતે પ્રોટોન માટે હવે શું કરવામાં આવે છે તો કે વિદ્યુત ક્ષેત્ર જે ઉપર તરફ છે એને બદલે વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાઈ નાખવામાં આવે છે નીચે તરફ કરવામાં આવે છે નીચે તરફ હવે વિદ્યુત ક્ષેત્ર કંઈક આવું કરવામાં આવે છે સમાન વિદ્યુત ક્ષેત્ર છે સેમ કોણ ત્યાં હવે પ્રોટોનને રાખવામાં આવે છે તો આપણે ખબર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે પ્રોટોન ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં માનો કે એચ જેટલું અંતર ઈ કાપે છે ને કેટલા એને ટાઈમ લાગે છે ઈ છે સેમ અંતર બે કાપે છે બે નો વિદ્યુત ભાર સરખો બે નું વિદ્યુત ક્ષેત્ર સરખો પણ ખાલી દિશા ઉલટાઈ નાખવામાં આવે તો સેમ અંતર કાપવા સમય કેટલો લાગે ઈ કમ્પેરિઝન કરી હોય તો ઈ તમને આ ટાઈમ મળ્યું કે તે પણ એમ જ મળશે તમને કારણ કે ઈ અને પણ સ્થિર સ્થિતિ મજબૂત કરવામાં પ્રોટોન તો અંડર રૂટ 2h mp / e up આવી રીતે થશે હવે બંને નો ખૂણો તમને લઈ લઈએ d e / tp / p કેટલું છે તો અંડર રૂટ માં 2h mp / dq / અંડર રૂટ માં 2h mp / e up સેમ વસ્તુ તો ઉડી જવાની છે ચાર્જ પણ સેમ હોય વિદ્યુત ક્ષેત્ર સરખું હોય એચ સરખું છે ટુ ટુ તો કે આવશે શું અંડર રૂટ માં એમ ઈ / એમ પી ટી ઈ / ટી પી ઇલેક્ટ્રોનનું દળ કેટલો 9.1 ઇન્ટુ 10⁻³ 31 થશે ડિવાઈડ બાય પ્રોટોનનું દળ 1.67 ઇન્ટુ 10⁻²27 થશે એટલે 10⁴ જેવું એફર્ટ
આપણે એને એમ લખીશું કે 1/(1)/2 pp ને પહેલી બાજુ જોવા દઈએ તો pp/t બરાબર શું મળ્યું pp/6 એટલે પ્રોટોન ને જે ટાઈમ લાગે એના કરતા 100માં ભાગ હોય એટલે ઇલેક્ટ્રોન ને ટાઈમ ઓછો લાગે એટલે આપણે ઈ કમ્પેરીઝન થઈ દે છે તો આપણે લાસ્ટમાં શું કીધું છે તો કે પ્રોટોન ને પડતા લાગતા સમયની સરખામણીમાં ઇલેક્ટ્રોન ને પડતા લાગતો સમય ઓછો નાનો હોય છે ઇલેક્ટ્રોન ને પડતા લાગતો સમય નાનો હોય છે તો બી આન્સર આવશે નાનો એમાં 100 ગણો નાનો એમ પણ કહી શકાય અને આવો પણ ઓપ્શન તમને ક્વેશ્ચનમાં આવી શકે હવે આપણે જોઈએ આ તો તમે વ્યવસ્થિત લખ્યું પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 31 ઉપર જોઈએ પીએમપી ક્વેશ્ચન નંબર 31 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ આ બધા મેં તમને લાસ્ટમાં જે કઈ એક્ઝામ્પલ બતાવ્યા એ બધા એક્ઝામ્પલ એવા છે કે તમે ખૂબ પ્રેક્ટિસ કરી હોય તો બધા આવડે એવા છે નો આવડે એવા નહીં સમજાઈ જાય તમને કોઈક સમજાવે તો પણ પ્રેક્ટિસ તમારે ઘણી બધી કરવી પડે ફિઝિક્સ નું અંતર માર્ક લાવવા હોય તો મીન્સ આ ટાઈપના એક્ઝામ્પલ છે બધા એ તમારે લાસ્ટમાં રાખવા એવરી ટાઈમ એક ની વસ્તુ તો છે નેક્સ્ટ ચેપ્ટરમાં પછી વાત નહીં કરું ખાલી તમને કહીશ કે આ ટાઈપના એક્ઝામ્પલ હોય તો શું કરવું એ ઓકે નેક્સ્ટ સમાન વિદ્યુત ક્ષેત્રની અસર નીચે સમજીને જ કયું વિદ્યુત ભારિત એક રમકડાની કાર ઘર્ષણ રહિત સપાટ સપાટી ઉપર જાય છે આકાશ ઘર્ષણ રહિત એટલે સરફેસ જે તમને નીચે આપેલી છે જમીન એ ઘર્ષણ રહિત આપેલી છે ઈ વિદ્યુત ક્ષેત્ર જો વિદ્યુત ભારિત કાર કે જો જે ઈ જે વિદ્યુત ક્ષેત્ર છે આવી રીતે માનો કે આગળ પડવા પર છે શરૂઆતમાં તો કાર ચલાવી 0 મીટર પર સેકન્ડ 6 મીટર પર સેકન્ડ જેટલું ઝડપ પ્રાપ્ત કરે છે કેટલું તો 1 સેકન્ડ માં રૂપિયા છે આવી રીતે આ ક્વેશ્ચન તમને પહેલા એક્સપ્લેન કરું છું પછી શું કહે છે તો કે વિદ્યુત ક્ષેત્ર ઉલટાઈ નાખવા માટે શરૂઆતમાં પ્રવેગ તમારો કઈ બાજુ હતો કાર ઉપર તો કે આગળની દિશામાં ત્યારે 1 સેકન્ડ માં એને આટલો વેગ પ્રાપ્ત કર્યો હવે આપણે 1 સેકન્ડ માં આટલો વેગ પ્રાપ્ત કર્યો હવે શું કહે છે મીન્સ કે જેટલો પ્રવેગ તમે આગળ તરફ આપો એટલો જ તમે પ્રત્ય પ્રવેગ એને આપો છો સામેની દિશામાંથી તો 0 થી 6 મીટર પર સેકન્ડ એને ઝડપ તો 6 મીટર પર સેકન્ડ થી 0 ઝડપ થતા પણ 1 સેકન્ડ જ લાગશે ઈશ્વર કેમ ખબર પડે છે પણ ઈ જે દિશા ઉલટાઈ વિદ્યુત ક્ષેત્ર ઈ દિશામાં 1 સેકન્ડ બીજી વધારે 1 સેકન્ડ ટોટલ 2 સેકન્ડ જેટલું ઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે તો પાછી દિશા ઉલટાઈ જશે અહીંયા સુધી શું થશે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાઈ ગઈ ગતિની દિશા અહીંથી ઉલટાઈ છે વેગ પાછો એનો 0 થાય ને પછી કે દિશા ઉલટાઈ પછી પાછી 1 સેકન્ડમાં આટલો વેગ પ્રાપ્ત થશે આપણને પૂછેલું છે કે એવરેજ સરેરાશ વેગ એટલે શું થશે તો કે સ્થાનાંતરના છેદમાં શું સ્થાનાંતર ના છેદમાં સમય એવરેજ ઝડપ ને એસ વડે હું કહેતો તો પથ લંબાઈ ના છેદમાં સમય સમય તો બંને માં આપણે ખબર પડી ગઈ ટોટલ 3 સેકન્ડ ની વાત કરે છે હવે રહી બધી અંશ ની વાત છેદમાં તો ખબર પડી ગઈ 3 સેકન્ડ આવવાનો છે તો સ્થાનાંતર ની આપણે વાત કરતા હોય તો આ અંતર માં મેળવું પડે કારણ કે કાર 0 થી 6 મીટર પર સેકન્ડ ત્યાંથી 0 પછી પાછી 6 મીટર પર સેકન્ડ નેટ ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર આટલું શું કહેવાય અને એ કહી દે અને બી કહી દે પોઈન્ટ અને સી કહી દે તો સ્થાનાંતર મારે એ જ કાઈ કરવાનો સમય 3 અને આમાં પથ લંબાઈ માટે એસી પ્લસ બીસી આવી રીતે વાત થઈ તો હું ખાલી અંતર મેળવવાનું છે પણ મેં તમને કીધું કે 1 સેકન્ડ પાછું કેમ લાગે ઓબ્વિયસલી તમે કેલ્ક્યુલેશન કરવા જાવ 6 માંથી 0 વેગ થતા લાગતો સમય V=V0+1 એના થ્રુ કરો તો તમને 1 સેકન્ડ તો ઓબ્વિયસલી આમાં તમને 1 સેકન્ડ કીધું છે 0 થી 6 તો 6 માંથી 0 ઓલવેઝ 1 સેકન્ડ જ થાય કેમ કારણ કે જેટલો પ્રવેગ તમે આગળની દિશામાં લાગુ એટલો જ પ્રતિ પ્રવેગ જો તમે સામેથી લગાડતા હો તો સેમ ટાઈમ લાગે ઓકે બીજું અંતર માનો તમારા મેળવ છે એ જેટલું અંતર એમ કહી દઉં એ જેટલું અંતર છે
બે ઇક્વેશન મેચ કરી v² - v0² = 2ab કેમ કે બે વેગ આપેલા છે અંતર મારે મેળવવું છે એની સ્વરૂપમાં વાત કરતા હોઈએ તો એના સૂત્ર એક પ્રવેગ મળે પ્રવેગ બરાબર શું મળશે d ના સ્વરૂપમાં મળશે a બરાબર v² - v0 તો 0 છે / 2d આ મળે મને પ્રવેગ અંતર જોઈએ સમય આપેલો છે મને કોણ છે મને d 0 t + half a t² જો હું પર કહું તો શરૂઆતનો વેગ તો 0 છે તો હા a કેટલો છે v² / 2d ટાઈમ તો 1 સેકન્ડ એનો હોલ સ્ક્વેર v² તો કે 6 ફાઇનલ 36 ડિવાઇડ બાય 4 ઇન્ટુ d છે આ બાજુ અહીં d² કોમન છે આપણે 1 1 આમાંથી છે 9 4 37 તો t બરાબર 3 સેકન્ડ d બરાબર સોરી d બરાબર 3 મિનિટ આપણે અંતરની વાત કરીએ એટલે મીટરમાં લેવું પડશે 3 મીટર રાખીએ ઓબ્વિયસલી આપણે 3 મીટર હોય પાછો આવે તો 3 મીટર એટલે જ્યારે આપણે સરળ વેગની વાત કરતા હોઈએ તો 3 મીટર ના છેદમાં 3 એટલે 1 મીટર પર સેકન્ડ નો સરળ વેગ થાય છે સરળ ઝડપ તમારી કેટલી છે સમય તો 3 જ છે એસી ટાઈમ ને ટાઈમ છોન તો 9 પાછો આવે એટલે આ એસી જે છે 6 + 3 ના છેદમાં 3 એટલે 9 ના છેદમાં 3 એટલે 3 મીટર પર સેકન્ડ એક તો સરખા જ ઝડપ થયો કે વેગ કે આવી રીતે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ બધું વેવ અત્યાર સુધી તમે બધા જેટલા ટાઈપ કરાવ્યા એટલે એટલીસ્ટ તમે પ્રોપરલી વેચી કરજો અને તમને મોડ્યુલ નંબર 3 પણ આપવામાં આવેલો છે પ્રોપર વેચી તમે કરી નાખજો બાકી હવે આગળ જે છે આપણે ચેપ્ટર 2 લઈશું બીજું સ્થિતિમાન અને કેપેસિટન્સની વાત કરશું ઓકે તો આગળ રાખીએ આપણે